आगामी शनिवारे भगवान उद्धवरामजी महाराजनी 125मी जन्मजयंती उजवाशे। अबड़ासाना जखौ गाममां प्रागट्य महोत्सवनी उजवणी माटे विविध धार्मिक कार्यक्रमोनुं आयोजन करवामां आव्युं छे। उजवणीमां भाग लेवा माटे द्वारका तीर्थधामथी निकळेल कृष्ण रथ कच्छनी धरती पर आवी पहोंच्युं छे। आजे भुजना उद्धवराम मंदिर खाते यात्रामां जोड़ायेला भाविकोए भगवानना दर्शननो लाभ लीधो हतो। द्वारकाथी बे दिवस अगाउ निकळेल कृष्ण ध्वज रथ जामनगर जखौ माळिया थई भुज पहोंच्युं हतुं। भुजथी वांढाय तीर्थधाम राता तळाव अने निलिया थई जखौ पहोंचशे। शनिवारे रामनवमीना पावन दिवसे जखौमां उद्धवरामजी महाराजना प्रागट्य महोत्सवनी उजवणीमां भाग लेशे। આ અમારા ભગવાન શ્રી ઉદ્ધવરામ મહારાજની 125મી જન્મજયંતી જે રામનવમીના દિવસે શનિવારે છે તેના ઉજવણીના ભાગરૂપે આ જે યાત્રા છે તે દ્વારકાથી કૃષ્ણધ્વજ રથ નામે છે અને તે દ્વારકાથી નીકળી જામનગર થઈ અને વિવિધ ગામોમાં ફરતી આજે ભુજ પહોંચી છે અત્યારે અહીંયા અને ભુજથી પ્રસ્થાન કરી તે દેસલ પર રાતા તળાવ થઈ અને નલિયા થઈ અને કાલે જખૌ પહોંચશે અમારા ભગવાનના જન્મસ્થળે। કચ્છમાં નિર્માણ થયેલ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ફિલ્મ 27મી માર્ચના રિલીઝ થવા જઈ રહી છે। ફિલ્મના પ્રચાર માટે ભુજમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હિન્દી ફિલ્મના કલાકારો જુગલ જેઠી જૈમિન મકવાણા હેતલ ઠક્કરે રેલીમાં આકર્ષણ જમાવ્યું હતું। ફિલ્મના ડિરેક્ટર દીપક ગોસ્વામી અને નિર્માતા સંજય પાત્રો પણ રેલીમાં જોડાયા હતા। ફિલ્મના કલાકારોએ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ બાઇક સ્ટન્ટ ભુજના હમીરસર તળાવ ખાતે કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના પ્રોમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે તો ફિલ્મની ટાઇટલ થીમ પણ ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે। આવતીકાલે આ ફિલ્મ રાજ્યના થિયેટરોમાં રજૂ થશે। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।